पदार्थोना गुणधर्मो, पदार्थोना गुणधर्मो। शुं तमने क्यारे एवो विचार आव्यो छे के प्यालो क्यारे कपड़ानो केम बनावामां आवतो नथी? आपणे प्यालानो उपयोग सामान्य रीते प्रवाहीने राखवा माटे करीए छीए। એટલા માટે જો આપણે કપડાનો પ્યાલો બનાવીએ તો આપણું આ કાર્ય હાસ્યાસ્પદ લાગશે। પ્યાલો બનાવવા માટે કાચ, પ્લાસ્ટિક, ધાતુ અથવા એવો પદાર્થ જોઈએ જે પાણીને રોકી શકે। આવી જ રીતે રસોઈ માટે વાસણ બનાવવા કાગળનો ઉપયોગ કરવો તે બુદ્ધિનું કાર્ય નથી। આમ કોઈ વસ્તુને બનાવવા માટે પદાર્થની પસંદગી તે પદાર્થના ગુણધર્મ અને ઉપયોગના હેતુ પર આધાર રાખે છે। ચાલો પદાર્થોના એ બધા ગુણધર્મોમાંથી કેટલાક ગુણધર્મોની ચર્ચા કરીએ કે જે તેના ઉપયોગ માટે મહત્વપૂર્ણ છે। દેખાવ। પદાર્થો સામાન્ય રીતે એકબીજાથી ભિન્ન દેખાય છે। લાકડું લોખંડથી એકદમ અલગ દેખાય છે। લોખંડ એ તાંબુ તથા એલ્યુમિનિયમથી અલગ દેખાય છે। તેમ છતાં લોખંડ, તાંબા અને એલ્યુમિનિયમમાં કેટલીક સમાનતા હોઈ શકે જે લાકડામાં જોવા મળતી નથી। આ એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ। પ્રવૃત્તિ। વિવિધ પદાર્થો જેવા કે કાગળ, પેન્સિલ, રબર, લોખંડની ખીલી, લાકડું, તાંબાનો તાર, એલ્યુમિનિયમની પાઇપ અને ચોકના નાના નાના ટુકડા એકત્રિત કરો। આ વસ્તુઓને ચળકાટના આધારે વર્ગીકૃત કરી શકાય। આ માટે દરેક વસ્તુને બે ભાગમાં કાપો। વસ્તુને કાપતી વખતે સાવચેતી રાખવી તથા તમારા શિક્ષકની મદદ લેવી। વસ્તુને કાપીને તરત જ તેના કપાયેલા ભાગોનું નિરીક્ષણ કરો। તમે શું જોયું? તમારા અવલોકન પરથી ચમકવાળી અને ચમક વગરની વસ્તુઓની યાદી બનાવો। પેન્સિલનો અંદરનો ભાગ, લોખંડની ખીલી, તાંબાનો તાર, એલ્યુમિનિયમની પાઇપ ચમક ધરાવે છે, જ્યારે કાગળ, રબર, લાકડું, ચોકના ટુકડા ચમક ધરાવતા નથી। કાપવાને બદલે પદાર્થોની સપાટીને કાચ પેપર સાથે ઘસીને પણ તેનું નિરીક્ષણ કરી શકો છો કે તે ચળકે છે કે નહીં। જે પદાર્થોમાં આવો ચળકાટ હોય છે તે મુખ્યત્વે ધાતુ હોય છે। લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ તથા સોનું ધાતુઓનું ઉદાહરણ છે। કેટલીક ધાતુઓ લાંબા ગાળે પોતાની ચમક ગુમાવી દે છે અને ઝાંખી દેખાય છે। આવું તે ધાતુ પર વાયુ તથા ભેજની પ્રક્રિયાના લીધે થાય છે। એટલા માટે જ કપાયેલી સપાટીને તરત જ જોતા તેના પર ચમક દેખાય છે। જ્યારે તમે લુહાર અથવા કોઈ કારખાનાની મુલાકાત લો ત્યારે તમે ધાતુના સળિયાની કપાયેલી સપાટીનું તરત જ અવલોકન કરો તથા એ જોવાનો પ્રયત્ન કરો કે તેમાં ચમક છે કે નહીં। સખતપણું। આપણે પદાર્થોને તેમના સખતપણાને આધારે વર્ગીકૃત કરી શકીએ છીએ। આ સમજવા માટે ચાલો કેટલીક પ્રવૃત્તિ કરીએ। કેટલાક પદાર્થો જેવા કે સ્પોન્જ, સ્ટીલનો સળિયો, રબર અને લાકડાને તમારા હાથથી દબાવવાનો પ્રયત્ન કરો। તમે શું અનુભવ કર્યો? સ્પોન્જ અને રબરને સહેલાઈથી દબાવી શકાય છે, જ્યારે સ્ટીલનો સળિયો અને લાકડું સહેલાઈથી દબાવી શકાતા નથી। ચાલો વધુ એક પ્રવૃત્તિ કરીએ। ધાતુની એક ચાવી લઈ તેનાથી એલ્યુમિનિયમની પાઇપ, પથ્થરનો ટુકડો, ખીલી, મીણબત્તી, ચોક, સાબુ પર ઘસરકો કરવાનો પ્રયત્ન કરો। તમે શું અવલોકન કર્યું? એલ્યુમિનિયમની પાઇપ, પથ્થરનો ટુકડો, ખીલી પર સરળતાથી ઘસરકો કરી શકાતો નથી, જ્યારે મીણબત્તી, ચોક
साबु पर सरलताथी घसरको करी शकाय छे। ए पदार्थ के जेने सरलताथी दबावी शकाय अथवा तेना पर घसरको पाड़ी शकाय तेने नरम पदार्थ कहे छे। ज्यारे अन्य पदार्थो जेने दबाववानु मुश्केल होय छे तेने कठोर सखत पदार्थ कहे छे। उदाहरण तरीके रू, स्पॉन्ज, मीणबत्ती, चौक, साबु अने रबर नरम पदार्थ छे। ज्यारे एल्युमिनियम, पत्थरनो टुकड़ो, खीली, लाकड़ू कठोर एटले के सखत पदार्थ छे। देखावे पदार्थमां विभिन्न गुण होई शके छे, जेम के चळकाट, कठोरता, खरबचड़ापणू अथवा लीसापणू। आ उपरांत अन्य गुणोमां पदार्थनी अवस्था, घन, प्रवाही, वायु, आकार तथा पारदर्शकतानो पण समावेश करी शकीए। द्राव्य अथवा अद्राव्य, आपणे पदार्थोने पाणीमां તેમની દ્રાવ્યતાને આધારે વર્ગીકૃત કરી શકીએ છીએ। આ સમજવા માટે ચાલો કેટલીક પ્રવૃત્તિ કરીએ। પ્રવૃત્તિ: કેટલાક ઘન પદાર્થ જેમ કે ખાંડ, મીઠું, ચોક પાવડર, રેતી તથા લાકડાના વહેર ભેગા કરો। કાચના 5 બીકર લો। પ્રત્યેક બીકરમાં લગભગ 2/3 ભાગ પાણી ભરો। પહેલા બીકરમાં ચમચી ભરીને ખાંડ, બીજામાં મીઠું, તેવી જ રીતે અન્ય બીકરમાં બીજી વસ્તુઓ ઉમેરો। પ્રત્યેક બીકરમાં નાખેલી વસ્તુને ચમચી વડે હલાવો। થોડોક સમય રાહ જુઓ। પાણીમાં ઉમેરવામાં આવેલા પદાર્થોનું શું થાય છે તેનું અવલોકન કરો। તમારા અવલોકનની કોષ્ટકમાં બતાવ્યા પ્રમાણે નોંધ કરો। તમે જોશો કે મીઠું અને ખાંડ પાણીમાં સંપૂર્ણ અદૃશ્ય થઈ ગયા અથવા ઓગળી ગયા છે। આ પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે એવું કહી શકાય। જ્યારે રેતી, ચોક પાવડર અને લાકડાનો વહેર પાણીમાં મિશ્રિત થતા નથી અને ઘણા સમય સુધી પાત્રમાં હલાવવાથી પણ અદૃશ્ય થતા નથી, આથી આ પદાર્થો પાણીમાં અદ્રાવ્ય છે એવું કહી શકાય। પાણી ઘણા બધા પદાર્થોને પોતાનામાં દ્રાવ્ય કરતું હોવાથી, એટલે કે ઓગાળતું હોવાથી, આપણા શરીરના કાર્યોમાં પાણીની મહત્વની ભૂમિકા રહેલી છે। શું પ્રવાહી પણ પાણીમાં દ્રાવ્ય થાય છે? ચાલો એક પ્રવૃત્તિ દ્વારા ચકાસીએ। પ્રવૃત્તિ: વિનેગર, લીંબુનો રસ, તલનું તેલ, નાળિયેરનું તેલ, કેરોસીનના નમૂના એકત્રિત કરો। કાચના 5 બીકર લો, તેને અડધે સુધી પાણીથી ભરી દો। હવે પહેલા બીકરમાં ચમચી ભરીને વિનેગર, બીજામાં લીંબુનો રસ, તેવી જ રીતે અન્ય બીકરમાં બીજા પ્રવાહી ઉમેરો અને બરાબર હલાવો। હવે તેને 5 મિનિટ સુધી રાખી મૂકો। પ્રવાહી પાણી સાથે ભળી ગયું કે નહીં તેનું અવલોકન કરો। તમારા તારણોને કોષ્ટકમાં લખો। તમે જોશો કે વિનેગર અને લીંબુનો રસ પાણીમાં સંપૂર્ણપણે મિશ્રિત થાય છે, જ્યારે તલનું તેલ, નાળિયેરનું તેલ અને કેરોસીન પાણીમાં મિશ્રિત થતા નથી અને થોડા સમય સુધી બાજુ પર રાખી મૂકવાથી પાણી પર એક અલગ જ સ્તર બનાવી દે છે। બુઝો એવું સૂચન કરે છે કે આપણે એ ચકાસીએ કે અગાઉની પ્રવૃત્તિમાં લીધેલ પ્રવાહીઓ પાણી સિવાય અન્ય કોઈ પ્રવાહીમાં સારી રીતે મિશ્રિત થાય છે કે નહીં। અગાઉની પ્રવૃત્તિમાં લીધેલ પ્રવાહીઓ પૈકી વિનેગર અને લીંબુનો રસ પેટ્રોલ સાથે મિશ્રિત થતા નથી, જ્યારે તલનું તેલ, નાળિયેરનું તેલ અને કેરોસીન પેટ્રોલ સાથે સારી રીતે મિશ્રિત થાય છે। પહેલી એ જાણવા માટે ઉત્સુક છે કે શું વાયુ પણ પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે કે નહીં। ચાલો
પહેલીના આ પ્રશ્નનો જવાબ શોધીએ. આપણે જાણીએ છીએ કે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન વાયુ પાણીમાં રહેવાવાળા પ્રાણીઓ તેમજ વનસ્પતિના જીવન ટકાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ હોય છે. ઠંડા પીણામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે. આથી આપણે કહી શકીએ કે ઓક્સિજન તેમજ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે નાઇટ્રોજન, કાર્બન મોનોક્સાઇડ તથા હાઇડ્રોજન વાયુ પાણીમાં અદ્રાવ્ય છે. આમ કેટલાક વાયુ પાણીમાં દ્રાવ્ય છે અને કેટલાક દ્રાવ્ય નથી. વસ્તુઓ પાણીમાં તરે છે અથવા ડૂબી જાય છે. બુઝો ઈચ્છે છે કે આપણે તેને પાણી પર તરતી અને પાણીમાં ડૂબી જતી વસ્તુઓના ઉદાહરણ આપીએ. તો ચાલો આ માટે એક પ્રવૃત્તિ કરીએ. કેટલીક વસ્તુઓ જેવી કે લાકડાનું બૂચ, પાંદડું, કાંકરો, સિક્કો, સ્ટ્રોનો ટુકડો, પીછું, લોખંડની ખીલી, ચાવી, સિંગતેલ, પેરાફિન વેક્સ, બરફનો ક્યુબ વગેરે એકત્રિત કરો. પાણીથી અડધું ભરેલું કાચનું બીકર લો અને દરેક વસ્તુને એક પછી એક બીકરમાં નાખો. કઈ વસ્તુ પાણી ઉપર તરે છે અને કઈ વસ્તુ પાણીમાં ડૂબી જાય છે તેનું અવલોકન કરો. લાકડાનું બૂચ, પાંદડું, સ્ટ્રોનો ટુકડો, પીછું, સિંગતેલ, પેરાફિન વેક્સ અને બરફનો ક્યુબ પાણી ઉપર તરે છે, જ્યારે કાંકરો, સિક્કો, લોખંડની ખીલી અને ચાવી પાણીમાં ડૂબી જાય છે. જે વસ્તુની ઘનતા પાણીની ઘનતા કરતા વધારે છે તે પાણીમાં ડૂબી જાય છે. જ્યારે પાણીની ઘનતા કરતા ઓછી ઘનતા ધરાવતી વસ્તુઓ પાણી ઉપર તરે છે. બુઝો ઈચ્છે છે કે આપણે એ ચકાસીએ કે આ જ પદાર્થો તેલ જેવા અન્ય પ્રવાહીમાં તરે છે કે ડૂબી જાય છે. તો ચાલો આપણે કેરોસીનથી અડધું ભરેલું બીકર લઈ તેમાં લાકડાનું બૂચ, પાંદડું, કાંકરો, સિક્કો, સ્ટ્રોનો ટુકડો, પીછું, લોખંડની ખીલી, ચાવી, સિંગતેલ, પેરાફિન વેક્સ અને બરફનો ક્યુબ એક પછી એક નાખીએ. હવે કઈ વસ્તુ કેરોસીન ઉપર તરે છે અને કઈ વસ્તુ કેરોસીનમાં ડૂબી જાય છે તેનું અવલોકન કરો. લાકડાનો બૂચ, પાંદડું, સ્ટ્રોનો ટુકડો અને પીછું કેરોસીન ઉપર તરે છે, જ્યારે કાંકરો, સિક્કો, લોખંડની ખીલી, ચાવી, સિંગતેલ, પેરાફિન વેક્સ અને બરફનો ક્યુબ કેરોસીનમાં ડૂબી જાય છે. જે વસ્તુની ઘનતા કેરોસીનની ઘનતા કરતા વધારે છે તે કેરોસીનમાં ડૂબી જાય છે. જ્યારે કેરોસીનની ઘનતા કરતા ઓછી ઘનતા ધરાવતી વસ્તુઓ કેરોસીન ઉપર તરે છે. સિંગતેલ, પેરાફિન વેક્સ અને બરફના ક્યુબની ઘનતા પાણીની ઘનતા કરતા ઓછી અને કેરોસીનની ઘનતા કરતા વધારે છે. આથી પાણી ઉપર તરે છે પરંતુ કેરોસીનમાં ડૂબી જાય છે. પારદર્શકતા. તમે સંતા કુકડી રમ્યા હશો. એ સ્થાન વિશે વિચાર કરો કે જ્યાં તમે રમત રમતી વખતે સંતાયા હશો, કે જેથી તમે બીજાને દેખાઈ ન શકો. તમે આવા સ્થાનોની જ પસંદગી કેમ કરી? શું તમે કોઈ દિવસ કાચની બારી પાછળ સંતાવવાનો પ્રયત્ન કર્યો હતો? નહીં ને. કારણ કે એવું કરવાથી તમારો મિત્ર કાચમાંથી તમને જોઈને પકડી પાડશે. શું તમે દરેક પદાર્થની આરપાર જોઈ શકો છો?
નહીં ને, એવા પદાર્થો જેનામાંથી વસ્તુઓને જોઈ શકાય તેને પારદર્શક કહે છે. કાચ, પાણી, વાયુ તથા કેટલાક પ્લાસ્ટિક પારદર્શક પદાર્થોના ઉદાહરણ છે. દુકાનદાર બિસ્કિટ, મીઠાઈઓ અને અન્ય ખાદ્ય પદાર્થોને કાચ અથવા પ્લાસ્ટિક જેવા પારદર્શક પાત્રોમાં રાખવાનું વધારે પસંદ કરે છે, જેથી ખરીદનાર આ વસ્તુઓને સરળતાથી જોઈ શકે. એનાથી ઉલટું કેટલાક એવા પણ પદાર્થ છે જેની આરપાર તમે વસ્તુઓને જોઈ શકતા નથી. આવા પદાર્થોને અપારદર્શક કહે છે. તમે તે નથી કહી શકતા કે બંધ લાકડાના બોક્સ, કાર્ડબોર્ડના ખોખામાં કે ધાતુના પાત્રની અંદર શું રાખેલ છે. લાકડું, પૂઠાનું બોક્સ તથા ધાતુ અપારદર્શક પદાર્થોના ઉદાહરણ છે. શું આપણે કોઈ પણ વસ્તુઓ અથવા પદાર્થોને કોઈ પણ ગૂંચવણ વગર પારદર્શક અથવા અપારદર્શક જૂથમાં વહેંચી શકીએ? ચાલો એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ: એક કાગળની જાડી શીટ લો અને તેની આરપાર પ્રકાશિત બલ્બને જુઓ. તમારા અવલોકનોની નોંધ કરો. તમે બલ્બને કાગળની જાડી શીટની આરપાર જોઈ શકતા નથી, બરાબર ને? આથી કાગળની જાડી શીટને અપારદર્શક પદાર્થ ગણી શકાય. હવે કાગળની જાડી શીટની વચ્ચે 2-3 ટીપા તેલના લઈને કાગળની શીટ પર ફેલાવી દો. હવે કાગળના જે ભાગ પર તેલ ફેલાયેલ છે તેમાંથી પ્રકાશિત બલ્બને જુઓ. શું તમને ધ્યાને આવ્યું કે બલ્બ જેવું કંઈક દેખાય છે, પરંતુ સ્પષ્ટ નહીં? શું તમે આ ચીકણા કાગળની આરપાર પ્રત્યેક વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકો છો? કદાચ નહીં. આવા પદાર્થોને પારદર્શક ગણીશું કે અપારદર્શક? એવા પદાર્થો કે જેનામાંથી વસ્તુઓને જોઈ શકાય પરંતુ સ્પષ્ટ નહીં, તેને પારભાસક કહે છે. કાગળ પર લાગેલા તેલના ધબ્બાને યાદ કરો, જેનો ઉપયોગ આપણે ખાદ્ય પદાર્થોમાં ચરબીના પરીક્ષણ કરવા માટે કર્યો હતો. તે પણ પારભાસક જ હતો. ડહોળું પાણી, ટ્રેસિંગ પેપર, પ્લાસ્ટિકની પાતળી શીટ, પાતળું કપડું પારભાસક પદાર્થોના અન્ય ઉદાહરણો છે. આમ આપણે પદાર્થોને અપારદર્શક, પારદર્શક તથા પારભાસકના જૂથમાં વહેંચી શકીએ છીએ. પહેલી સૂચન કરે છે કે કોઈ અંધારી જગ્યાએ ટોર્ચના કાચને તમારી હથેળી વડે ઢાંકો. ટોર્ચની સ્વિચ ચાલુ કરીને હથેળીને બીજી બાજુ અવલોકન કરો. હથેળીને બીજી બાજુથી અવલોકન કરતા તમને ટોર્ચનો પ્રકાશ દેખાશે, પરંતુ સ્પષ્ટ નહીં. અહીં હથેળી ટોર્ચના તીવ્ર પ્રકાશનો થોડો ભાગ જ પસાર થવા દે છે. આથી તીવ્ર પ્રકાશના કિસ્સામાં આપણી હથેળીને પારભાસક પદાર્થ ગણી શકાય. આપણે એ શીખ્યા કે પદાર્થોને પોતાનો ભિન્ન દેખાવ હોય છે તથા તેની પાણી અને અન્ય પ્રવાહીમાં મિશ્રિત થવાની રીત અલગ અલગ હોય છે. તે પાણીમાં તરી કે ડૂબી શકે છે, અથવા પારદર્શક, અપારદર્શક કે પારભાસક હોઈ શકે છે. પદાર્થોની જૂથ વહેંચણી તેઓના ગુણોની સમાનતાઓ અથવા ભિન્નતાઓના આધારે કરી શકાય છે. આપણને પદાર્થોને જૂથમાં વહેંચવાની આવશ્યકતા કેમ પડે છે? રોજબરોજના જીવનમાં આપણે પ્રાપ્ય પદાર્થોની જૂથ વહેંચણી આપણી સુવિધા માટે કરીએ છીએ. ઘરમાં આપણે આપણી વસ્તુઓનો સંગ્રહ સામાન્ય રીતે એવી રીતે કરીએ છીએ કે એક જેવી વસ્તુઓ એક સાથે રાખેલ હોય. આવા પ્રકારની વ્યવસ્થાથી આપણે સરળતાથી તેને શોધી શકીએ છીએ. આ જ રીતે દુકાનદાર બધા જ પ્રકારના બિસ્કિટ્સને
પોતાની દુકાનના એક ખૂણામાં રાખે છે. બધા સાબુને એક અલગ જગ્યાએ રાખે છે, જ્યારે અનાજ અને કઠોળને કોઈ અન્ય સ્થાન પર રાખે છે. આ પ્રકારના જૂથ બનાવવાનો બીજો પણ ફાયદો છે. પદાર્થોને આ પ્રકારે જૂથમાં વહેંચીને તેઓના ગુણોનો અભ્યાસ કરવાનું અને આ ગુણોમાં કોઈ પણ પેટર્નોનું અવલોકન કરવાનું સુવિધાજનક બને છે. તેના વિશે વધારે અભ્યાસ આપણે આગળના ધોરણમાં કરીશું.